નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ડુંગરપુરની બહાદુર બેટી. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. ભારતની આઝાદી પહેલાની આ વાત છે. ગુજરાત અને રાજસ્થાન સરહદ પર એક જગ્યા આવેલી છે, તેને ડુંગરપુર વિસ્તાર કહેવામાં આવે છે. ડુંગરપુર એક રજવાડું હતું. તેના રાજવી હતા મહારાવલ લક્ષ્મણસિંહ. લક્ષ્મણસિંહ પ્રજા વિરોધી રાજા હતા. પ્રજા કલ્યાણના કામોમાં તેમને રસ ન હતો. પ્રજા હંમેશા ગુલામ રહે તેમાં જ તેમને રસ હતો. આ વિસ્તારમાં ગામઠી શાળાઓ શરૂ થઈ હતી. પાલ ગામમાં શાળાના મકાન માટે નાનાભાઈ ખાટે પોતાનું મકાન આપ્યું હતું. એ શાળાના શિક્ષક હતા સેંગાભાઈ. રાજા લક્ષ્મણસિંહને આ વાતની જાણ થઈ એટલે તે તો ધૂંધવાઈ ઉઠ્યા. તેમણે મનમાં વિચાર કર્યો, પ્રજા જો ભણશે ગણશે તો જાગૃત થશે, દુનિયાની વાતો જાણશે ને પોતાના અધિકારો માગશે, પછી મારો દબદબો નહીં રહે. આવું વિચારીને તેમણે સિપાહીઓને બોલાવીને આદેશ આપ્યો, જાઓ ડુંગરપુરમાં જ્યાં જ્યાં શાળાઓ શરૂ થઈ હોય તે બધી શાળાઓ બંધ કરાવી દો, જરૂર પડે તો બળનો ઉપયોગ પણ કરો. સિપાહીઓની ટુકડી ગામે ગામ જઈને શાળાઓ બંધ કરાવવા લાગી. લોકો રાજાના ભયને લીધે શાળાઓ બંધ કરવા લાગ્યા. સિપાહીઓની સેના ફરતી ફરતી પાલ ગામમાં આવી. તેમણે શાળાના મકાન માલિક નાનાભાઈને તથા શિક્ષક સેંગાભાઈને બોલાવીને કહ્યું, અભિને અભી શાળા બંધ કરી દો અને હવે પછી કદી શાળા ખોલવાનો પ્રયાસ કરવાનો જ નથી. નાનાભાઈ અને સેંગાભાઈ વિદ્યા પ્રેમી હતા. બાળકો થોડું પણ ભણે એવી એમની ઈચ્છા હતી. તેથી તેમણે વિનંતી કરી, અમે શાંતિથી શાળા ચલાવીશું, અમારા ખર્ચથી ચલાવીશું, રાજ્ય પાસે અમે પૈસો પણ માગીશું નહીં. પોલીસ વડાએ ખરજીને કહ્યું, અબે શાળા બંધ કરવાની એટલે બંધ કરવાની, દલીલ નહીં કરવાની, સમજ્યા? પછી તો નાનાભાઈ અને સેંગાભાઈ પણ મક્કમ થઈ ઉઠ્યા અને કહી દીધું, અમે શાળા બંધ નહીં કરીએ, જાઓ તમારા થાય તે કરી લો. અને જમાદારનો પિત્તો ગયો. તેણે હુકમ આપી દીધો, બંનેને મારો પીટો અને બાંધીનો લઈ લો થાણામાં. હુકમની જ રાહ જોઈ રહેલ પોલીસ બંને પર તૂટી પડી, મારી મારીને તેમના બેહાલ કરી દીધા. અસહ્ય મારથી બેભાન થઈને તેઓ જમીન પર ઢળી પડ્યા અને નાનાભાઈને તો પ્રાણ પંખેરું ઉડી ગયું. ધીરે ધીરે ગામના લોકોની ભીડ જમા થઈ રહી હતી. જમાદારે બીજો આદેશ આપ્યો, માસ્તરને પોલીસ ગાડી સાથે બાંધી લઈ લો. પોલીસોએ સેંગાભાઈને બેભાન અવસ્થામાં પોલીસ ગાડી સાથે બાંધી દીધા ને ગાડી ચાલુ કરી દીધી. સેંગાભાઈ ગાડી સાથે ઘસડાવા લાગ્યા. ગામના લોકો આ બધું જોઈ રહ્યા હતા, પરંતુ ગાડી રોકવાની કોઈની હિંમત ચાલતી જ નહોતી. એ જ વખતે 12 વર્ષની એક ભીલ કન્યા ખેતરમાંથી કામ કરીને ઘરે આવી રહી હતી. તેનું નામ હતું કાલીબાઈ. તે આ ગુરુજીની વિદ્યાર્થીની હતી. તેણે આ દ્રશ્ય જોયું, તેનાથી રહેવાયું જ નહીં. માથેથી ચારનો પારો ફેંકી દઈને દાતુડો લઈને તે દોડે. પોલીસે ચેતવણી આપી, છોરે એટલે જ ઊભી રહેજે, નહીં તો ગોળીયાથી તને ઉડાવી દેવામાં આવશે. પરંતુ આ ભીલકન્યા કાલીબાઈ ડરપોક ન હતી. દોડીને તેણે ગાડી સાથે બાંધેલું દોરડું દાતડા વડે કાપી નાખ્યું અને ગુરુજી સેંગાભાઈને મુક્ત કરાવ્યા. પોલીસ પોતાનું આવું અપમાન સહન ન કરી શકી. તેમણે કાલીબાઈ ઉપર ગોળી ચલાવી દીધી ને તે ઘાયલ થઈને ઢળી પડી.
નાનકડી કાલીનું આવું સાહસ જોઈને ત્યાં જમા થયેલી ભીડમાં પણ હિંમત આવી. કોઈકે ઢોલ લઈને જોર જોરથી વગાડ્યો. ઢોલનો અવાજ સાંભળીને આજુબાજુથી ભીલની વસ્તી તીર કામતા લઈને ત્યાં દોડી આવી. ભીલોની આવી ઉઠતા અને તકાયેલા તીર જોઈ પોલીસ સેના ગભરાઈ ગઈ અને જીવ લઈને નાસી ગઈ. કાલીબાઈને તથા શિક્ષક સેંગાબાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સેંગાબાઈ તો બચી ગયા, પરંતુ વીર બાલિકા કાલીબાઈ બચી શકી નહીં. ગુરુની પ્રાણ રક્ષા કરીને તે અમર થઈ ગઈ. આજે પણ વીર બાલિકા કાલીબાઈને ડુંગરપુરમાં તેની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.